આલ્ફ્રેડ વેબરનો સ્થળ પસંદગીનો જે સિદ્ધાંત છે એની આપણે ચર્ચા કરતા હતા, અને તમે જાણો છો તે પ્રમાણે કે આલ્ફ્રેડ વેબર કે જર્મનીના જે વિચારક હતા અને એમણે ખાસ કરીને નિગમન અને વિશ્લેષણ પદ્ધતિ પર આધારિત ઉદ્યોગો કઈ રીતે સ્થળ પસંદગી કરે છે એને અસર કરતા પ્રાથમિક પરિબળો કે જેને આપણે પ્રાથમિક કારણો કે પ્રાદેશિક પરિબળો અને ઉદ્યોગની પુનઃ સ્થળ પસંદગીને અસર કરતા જે આનુષંગિક કારણો છે એ આનુષંગિક કારણોની એમણે સમજૂતી આપેલી છે. અને ગઈકાલે આપણે ખાસ કરીને જોયું તે પ્રમાણે કે આલ્ફ્રેડ વેબરે જે પ્રાથમિક પરિબળો અથવા તો જેને આપણે પ્રાદેશિક પરિબળો કહીએ છીએ એ પ્રાદેશિક પરિબળોમાં બે પરિબળોનો એમણે સમાવેશ કરેલો છે. પહેલો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને વાહન વ્યવહારનો ખર્ચ, અને બીજો જે આપણે એમ કહીએ કે ખર્ચ છે તે શ્રમ ખર્ચ છે. એટલે કે વાહન વ્યવહારનો ખર્ચ અને શ્રમ ખર્ચ આ બે પરિબળો કે જે ઔદ્યોગિક પ્રવૃત્તિને કે ઉદ્યોગને સ્થળ પસંદગીને પ્રભાવક રીતે અસર કરે છે. અને એમાં પણ આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ વાહન વ્યવહારનો ખર્ચ છે એના સંદર્ભમાં એમણે વસ્તુઓના પ્રકારો સમજાવ્યા, શુદ્ધ સાધનો, અશુદ્ધ સાધનો, વજન ગુમાવતા સાધનો, વજન ન ગુમાવતા સાધનો, અમુક જ જગ્યાએ વ્યાપક અમુક જ જગ્યાએ મળી આવતા સાધનો, સર્વવ્યાપક સાધનો, અને આ બધી ચર્ચા કર્યા પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમણે સામગ્રી આંખ સમજાવ્યો કે ભાઈ સામગ્રી આંખ એટલે કુલ સ્થાનીય સામગ્રીનું વજન છેદમાં તૈયાર સામગ્રીનું વજન, તૈયાર વસ્તુનું વજન, એ બેનો ગુણોત્તર જે આંક આવે તેના આધારે એમણે જે સમજાવ્યું કે ભાઈ જો સ્થળ પસંદગીનો સામગ્રીનો આંક જેટલો ઊંચો, સામગ્રી દર્શક આંક જેટલો ઊંચો, મટીરિયલ ઇન્ડેક્સ જેટલો ઊંચો તેટલો તે ઉદ્યોગ ખાસ કરીને કાચા માલ સામાનની પ્રાપ્તિના સ્થળ નજીક પોતાનું એકમ સ્થાપે છે, પોતાના એકમો સ્થાપે છે. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જો સામગ્રી આંકનું મૂલ્ય નીચું હોય તો એ નીચું આંકવાળા જેટલા પણ ઉદ્યોગો છે એ ઉદ્યોગો મોટે ભાગે શહેરી વિસ્તારમાં કે જ્યાં વપરાશના કેન્દ્રો અથવા તો વસ્તીનું પ્રમાણ વધારે છે એવી જગ્યાએ પોતાનું સ્થળ પસંદ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગની સ્થળ પસંદગીનું જે વાહન વ્યવહાર ખર્ચના સંદર્ભમાં લઘુત્તમ હેરફેર ખર્ચ ખાસ કરીને વપરાશના કેન્દ્રો અને કાચી માલ સામગ્રીના જે કેન્દ્રો છે તેની વચ્ચેથી આપણે એમ કહીએ કે ઇષ્ટતમ સ્થળ હોય ત્યાં ઉદ્યોગની પેઢીઓ પોતાનું સ્થળ પસંદ કરે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે એ સ્થળેથી જે જગ્યાએ શ્રમ ખર્ચ, આપણે એમ કહીએ કે શ્રમ ખર્ચ જો આપણને સસ્તો ઉપલબ્ધ હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એ ઉદ્યોગ વાહન વ્યવહારના લઘુત્તમ ખર્ચ પરથી
ખાસ કરીને એવા ઉદ્યોગો એવા સ્થળે સ્થપાય કે જ્યાં શ્રમ ખર્ચ ઓછો હોય. એટલે આપણે એમ કહીએ કે નવા સ્થળે ઉદ્યોગો પોતાનું આપણે એમ કહીએ કે ત્યારે સ્થળ પસંદ કરે કે જ્યારે વધારાના વાહન વ્યવહાર ખર્ચ કરતાં શ્રમ ખર્ચમાં થતી બચત એ સવિશેષ હોય, વધારે હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે લઘુત્તમ વાહન વ્યવહાર ખર્ચના સ્થળેથી ઉદ્યોગ એવા સ્થળે સ્થાનીયકૃત થાય કે જ્યાં શ્રમ ખર્ચ ઓછામાં ઓછો હોય. ઓકે, તો આટલી ચર્ચા આપણે લાસ્ટ પીરિયડમાં કરી ગયા છે, બરાબર છે. હવે આપણે જે અટકેલા હતા એ ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આનુષંગિક પરિબળો, આનુષંગિક કારણો એવું પણ ઓળખવામાં આવે છે, આપણે એને કહીએ તો. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને આનુષંગિક પરિબળો કે આનુષંગિક જે કારણો છે એમાં વેબરે ખાસ કરીને જે પ્રાદેશિક ધોરણે ઉદ્યોગની પુનઃ સ્થળ પસંદગી ને ધ્યાનમાં રાખીને આપેલા જે પરિબળો છે એમાં ખાસ કરીને ઉદ્યોગોના કેન્દ્રીયકરણમાંથી અથવા તો પેઢીઓના કેન્દ્રીયકરણમાંથી ઉદ્ભવતા લાભોને એમણે ગણેલા છે. ફરી પાછું આલ્ફ્રેડ વેબરે આનુષંગિક કારણો કે આનુષંગિક પરિબળો એટલે પેઢીઓ અથવા તો ઉદ્યોગ કેન્દ્રીયકરણમાંથી જે લાભો ઉદ્ભવે છે એ આપણે એમ કહીએ કે એને બીજા અર્થમાં જો આપણે એમ કહીએ તો એને ઉદ્યોગ વિકાસના લાભો પણ કહેવામાં આવે છે. એ ઉદ્યોગ વિકાસની દ્રષ્ટિએ કેવા હોય છે તો કે આંતરિક હોય છે, પણ પેઢીની દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે બાહ્ય લાભો હોય છે. એટલે જ્યારે કોઈક એક સ્થળે આપણે એમ કહીએ કે ઉદ્યોગોનું કેન્દ્રીયકરણ થતું હોય, ઉદ્યોગનું કેન્દ્રીકરણ થતું હોય, પેઢીઓનો એક જગ્યાએ જમાવટ થતી હોય, પેઢીઓ એક જ જગ્યાએ જો સ્થપાતી હોય તો તેને આપણે ઉદ્યોગ વિકાસ કહીએ છીએ. અને ઉદ્યોગોનું જો કેન્દ્રીયકરણ થતું હોય તો એને લીધે કેટલાક ચોક્કસ પ્રકારના લાભો ઉત્પન્ન થતા હોય. તો આપણે એમ કહીએ કે આ ચોક્કસ પ્રકારના જે લાભો છે, ખાસ કરીને આપણે એમ કહીએ તો એ ચોક્કસ પ્રકારના જે લાભો છે એ પેઢીના એકમ દીઠ ખર્ચને, જે ઉત્પાદન ખર્ચ છે એ એકમ દીઠ ખર્ચ છે, સરેરાશ ખર્ચ છે, એને નીચો લાવે છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય કે જે જગ્યાએ ઉદ્યોગોનું કેન્દ્રીકરણ થયેલું હોય ત્યાંથી જે લાભો ઉદ્ભવતા હોય છે એને પરિણામે આપણે એમ કહીએ કે ઉત્પાદનની જે પ્રક્રિયા છે તે વધુ કેવી બને, કરકસરવાળી બને, સસ્તી બને, ઓછા ખર્ચે આપણે એમ કહીએ કે વસ્તુનું ઉત્પાદન થાય. એટલે અલ્ટિમેટલી આપણે જો સૈદ્ધાંતિક ભાષામાં વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે જે જગ્યાએ ઉદ્યોગોનું કેન્દ્રીયકરણ થયેલું હોય ત્યાં દરેક પેઢીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એનો લાભ થાય છે. અને એ લાભ શું છે તો કે ભાઈ એ જે વસ્તુ ઉત્પાદિત કરે છે એનો એકમ દીઠ ખર્ચ એ નીચો આવે છે. એકમ દીઠ ખર્ચ નીચો આવે છે એટલે એનો મતલબ શું થાય, એની કિંમત ધારો કે વેચાણ કિંમત સેમ છે પણ એકમ દીઠ ખર્ચ નીચો આવે છે એટલે લાભ પ્રાપ્ત થાય, નફાનો ગાળો વધે, માર્જિન ઓફ પ્રોફિટ જે છે તે એક્સપાન્ડ થાય એ વિસ્તરે. તો આવો જે લાભ છે કેન્દ્રીકરણનો, એ લાભની ઉત્પત્તિ અને પ્રમાણ નક્કી કરવા માટે ખાસ કરીને વેબરે બે પરિબળોને મુખ્ય પરિબળો તરીકે ગણાવ્યા છે. અને પહેલા પરિબળની આપણે ચર્ચા કરી ગયા.
કે ભાઈ એક પરિબળ તરીકે ખાસ કરીને ઉદ્યોગમાં ઉત્પન્ન થતી જે કુલ વસ્તુ છે, સોરી વસ્તુઓનું જે કુલ વજન છે, અને તેમાં આપણે એમ કહીએ કે સ્થાનીય એકમોનું વજન કેટલું છે, એટલે કે એમાં એકમ દીઠ જે સ્થાનિક કાચો માલસામાન વપરાય છે એનું વજન, કે જેને આપણે સામગ્રી આંક કહીએ છીએ, તેની ચર્ચા આપણે કરી ગયા છીએ તે છે. અને બીજા પરિબળ તરીકે એક નવો ખ્યાલ આપ્યો અમને, એ છે પરિવર્તક સમ હેરફેર ખર્ચ, જેને આપણે કહીએ ક્રિટિકલ આઇસોકોસ્ટ. પરિવર્તક સમ હેરફેર ખર્ચ એટલે હવે આપણે એમ કહીએ કે પરિવર્તક સમ હેરફેર ખર્ચ એટલે શું? ધારો કે આપણે એમ કહીએ કે કોઈ એક, આપણે એમ કહીએ કે ઉત્પાદનનું એકમ છે, બરાબર છે, કોઈ એક આપણે એમ કહીએ કે ઉત્પાદનનું એકમ છે, કોઈ પેઢી છે એક્સ વાય ઝેડ, અહીંયા આપણે પી વન પેઢી લીધેલી છે. તો આપણે એમ કહીએ કે પી વન, અહીંયા તમે જોઈ શકો છો આ બિંદુએ પી વન એનું જે આ પોઈન્ટ છે, અહીંયા તમે એ પોઈન્ટે તમે જોઈ શકો છો કે ખાસ કરીને આ પોઈન્ટ અહીંયા તમે જોઈ શકો છો કે એ એવું સ્થળ છે, એટલે કે પેઢી ઓલરેડી સ્થપાઈ ગયેલી છે ત્યાં, જો પી વન સ્થળે. હવે આ પી વન સ્થળ મારો જે એરો છે ત્યાંની વાત કરું છું. પી વન સ્થળે કેવું બધા છે કે લઘુત્તમમાં લઘુત્તમ હેરફેર ખર્ચ દર્શાવે છે. હવે અહીંયા શબ્દ આવે છે લઘુત્તમ હેરફેર ખર્ચ એટલે શું? તો કે ભાઈ આ એક એવું સ્થળ છે પી વનનું કે ત્યાંથી બજાર, કે જ્યાં પેઢી તૈયાર વસ્તુ કરે છે પોતાની આ આ આ સ્થળે, એ કાચા માલમાંથી તૈયાર માલનું રૂપાંતરણ કરે છે, એને બજાર સુધી મોકલવાનું જે વાહન વ્યવહારનું ખર્ચ છે તે, અને અહીંયા આ સ્થળે કાચા માલ સામાનનો આપણે કહીએ કે સ્થળેથી જે કાચો માલ સામાન લાવે છે તે, એટલે કે બજાર અને કાચા માલ સામાનની પ્રાપ્તિના સ્થળેથી આ બંને સ્થળેથી અહીંયા આ જે સ્થળ છે ત્યાં ઓછામાં ઓછો હેરફેર ખર્ચ આવે છે, લઘુત્તમમાં લઘુત્તમ, ન્યૂનતમમાં ન્યૂનતમ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગુ પડે છે, ઓછામાં ઓછો ખર્ચ લાગુ પડે છે, એવું આ સ્થળ છે પી વન સ્થળ. ઓકે, પી વન સ્થળ કેવું સ્થળ છે? ઓછામાં ઓછો હેરફેર ખર્ચ દર્શાવતું, વાહન વ્યવહાર ખર્ચ દર્શાવતું સ્થળ છે. પણ કોના સંદર્ભમાં ઓછામાં ઓછો વાહન વ્યવહાર ખર્ચ? તો કે ભાઈ જ્યાં વપરાશના કેન્દ્રો છે, બજાર છે, કે ત્યાં એણે વસ્તુ તૈયાર કરેલી વસ્તુ મોકલવાની છે તે સ્થળ, અને બીજું સ્થળ આપણે કહીએ છીએ કે જ્યાંથી એ ઉદ્યોગમાં વપરાતો જે કાચો માલ સામાન છે એ જ્યાંથી ખરીદતો હોય, લાવતો હોય, એ એ જગ્યાએથી આ જગ્યાએ આપણે એમ કહીએ કે જે વાહન વ્યવહારનો ખર્ચ લાગુ પડે છે તે એ ઓછામાં ઓછો આ પી બિંદુએ છે. ઓકે, હવે અહીંયા આપણે એક ધારણા એવી કરવામાં આવે છે કે આ આ સ્થળ એવું સ્થળ છે કે એની આજુબાજુમાં કોઈ નદી નાળા નથી, ડુંગર નથી, રણ પ્રદેશ નથી, એવી કોઈ ભૌગોલિક અંતરાયો નથી. ઓકે, એની આજુબાજુ ચારે બાજુ વાહન વ્યવહાર શક્ય છે, એટલે બધી દિશાઓમાં આપણે એમ કહીએ કે વાહન વ્યવહાર શક્ય છે. એટલે આપણે એમ કહીએ કે આપણે બધી જગ્યાએ જો વાહન વ્યવહાર શક્ય હોય ચારે ચાર દિશા ચારે ચાર ખૂણામાં, તો આપણે એમ કહીએ કે ચોક્કસ પ્રમાણમાં હેરફેર ખર્ચમાં વધારો કરી અને ઘણા બધા આ સ્થળેથી આપણે વર્તુળ મેળવી શકીએ. એક વર્તુળ ધારો કે અહીંયા આપણે મેળવીએ, એક બીજું વર્તુળ એના કરતાં ઉપર મેળવીએ, ત્રીજું આ કે ચારે દિશામાં આપણે એમ કહીએ કે વાહન વ્યવહાર શક્ય છે, એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્તરોત્તર આપણે એમ કહીએ કે વર્તુળો આપણે મેળવી શકીએ આ મુખ્ય શહેરથી, આ મુખ્ય સ્થળથી, પી બિંદુ એના સ્થળેથી, કારણ કે ચારે બાજુ વાહન વ્યવહાર સર. એટલે અહીંયા કહેવાનો આલ્ફ્રેડ વેવરનો મતલબ એવો છે, ધારો કે આપણે એમ કહીએ કે આ પી વન બિંદુએ છે પેઢી, એવું વિચાર કરે છે કે મારે વાહન વ્યવહાર ખર્ચ પાછળ 10,000 રૂપિયા ખર્ચ કરવો છે, અને 10,000 રૂપિયા ખર્ચ કર્યા પછી જેટલા પણ ગ્રાહકો આવે છે
એ દરેકને મારે માલ પહોંચાડવો છે. ધારો કે આપણે એમ કહીએ કે વાહન વ્યવહાર ખર્ચ કે ધારો કે આટલો જ વચ્ચે, ઓકે. એવી રીતે પછી વિચાર કરે છે કે ભાઈ બીજો હેરફેર ખર્ચનો, એ હવે એવું વિચારે છે કે ભાઈ મારે 20,000 રૂપિયાનો વાહન વ્યવહાર ખર્ચ કરીને જેટલા પણ ગ્રાહકો છે એને મારે વસ્તુ પહોંચાડવી છે. તો એ આપણે એમ કહીએ કે બીજું વર્તુળ મેળવી શકે. એક પહેલું વર્તુળ આપણે એમ કહીએ કે 10,000ના વાહન વ્યવહાર ખર્ચે, કારણ કે ચારે બાજુ વાહન વ્યવહારના સાધનો મોકલી શકે છે, ખર્ચ કરી શકે છે, એટલે પહેલું વર્તુળ આપણને 10,000ના ખર્ચવાળું સમ સરખો હેરફેર ખર્ચ કોઈ પણ દિશામાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય ચારે ચાર ચારે આઠે આઠ દિશા આપણે કે ચારે ચાર દિશાને ચારે ચાર ખૂણામાં એ વાહન વ્યવહારના સાધનો મેળવી અને એ વાહન વ્યવહાર ખર્ચ વધારીને એક આપણે એમ કહીએ કે સરખું એક વર્તુળ મેળવી શકે છે. હવે એ રીતે જે વર્તુળ મેળવે છે તેને આપણે કહીએ છીએ સમ હેરફેર ખર્ચનું વર્તુળ. એને શું આપણે કહીએ છીએ? સમ હેરફેર ખર્ચનું વર્તુળ. ઓકે, એવી રીતે બીજું વર્તુળ મેં કીધું તેમ કે હવે પેઢી એવું વિચારે છે કે ભાઈ હવે 10,000ની હવે 20,000 રૂપિયાનો હેરફેર ખર્ચ કરવો છે. તો એ રીતે એને કરતાં બીજું વધારે અંતરવાળું આ બિંદુથી વધારે ડિસ્ટન્સવાળું એક બીજું એના કરતાં મોટું વર્તુળ મેળવી શકે અને એમાં પણ જેટલા ગ્રાહકો છે એને પહોંચી વળી શકે. ઓકે, ત્રીજું પરિબળ આપણે એમ કહીએ કે ત્રીજું એ 30,000 રૂપિયાના ખર્ચ કરીને વાહન વ્યવહાર ખર્ચ વધારીને આપણે એમ કહીએ કે ત્રીજું વર્તુળ પણ મેળવી શકે. આ રીતે આપણે એમ કહીએ કે અલગ અલગ ખર્ચમાં વાહન વ્યવહાર ખર્ચનો વધારો કરી અને અલગ અલગ રીતે આપણે એમ કહીએ કે વધારે ને વધારે વર્તુળો મેળવી શકે. ઓકે, હવે આપણે એમ કહીએ કે આ બધા જ છે, આપણે એમ કહીએ કે જે વર્તુળો છે એ દરેક વર્તુળ એકચ્યુઅલી વર્તુળ બનેલું કોના છે? તો કે ભાઈ પોઈન્ટથી બનેલું છે. એ પોઈન્ટને આપણે જોડીએ તો આપણને જે વર્તુળ મળે તેને આપણે સમ હેરફેર ખર્ચનું વર્તુળ કહીએ. ઓકે, હવે આપણે એમ કહીએ કે આ સમ હેરફેર ખર્ચના વર્તુળમાંથી એક વર્તુળ આપણને એવું મળે છે, ઓકે, ઘણા બધા સમ હેરફેર ખર્ચના વર્તુળમાંથી આપણને એક વર્તુળ, એક મિનિટ, આપણે જો વ્હાઇટ બોર્ડનો ઉપયોગ થતો હોય તો કરી જોઈએ, એક જ મિનિટ, એક જ સેકન્ડ ચાલુ રાખ, બરાબર આપણે વ્હાઇટ બોર્ડ જો આવે તો તમને એક્ઝેક્ટલી આપણે બતાવીએ એમાં દોરીને. એટલે એક વાર લાગશે, જરાક 2 મિનિટ. એટલે જો આપણે આની પર દોરીએ તો તમને એક્ઝેક્ટલી ખબર પડે કે શું કહેવા માંગે છે આ વસ્તુ. ઓકે બાળકો, તમારા એની પર સ્ક્રીન પર વ્હાઇટ બોર્ડ આવે છે? આવે છે, ઓકે.
ओके, धारो कि आपणे एम कहीए कि आ पी वन स्थळ छे, बराबर देखाय छे बाळको? नथी देखातुं, नथी देखातुं, वाल लागशे बे मिनिट ना के। દેખાય છે કે નથી દેખાતો? જો નથી દેખાતું ને, આ લોચો છે, સોફ્ટવેરમાં જ લોચો છે, કારણ કે મારા આ ફોન પર હું જોઉં છું તો એમાં પણ નથી દેખાતું। કેવું ભરાવ તો એક કઈક બીજો આઈડિયા કરીએ આપણે। ચાલો કંઈ નહીં, આપણે આની પર જ આમાં સમજાવી દઈએ, કારણ કે એમાં બહુ ટાઈમ બહુ જશે ને તમને વાર બહુ લાગે। એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આ પી સ્થળ છે, બરાબર છે, પી બિંદુનું જે સ્થળ છે, હું સ્ક્રીન થોડોક મોટો કરું તમને। અરે યાર, ધારો કે મેં કીધું તેમ કે આ પી બિંદુ છે, સપોઝ તો અહીંયા પી બિંદુથી મેં કીધું તેમ કે આપણે ધારો કે વર્તુળ મૂકીએ, ધારો કે આટલું અંતર છે, કે પણ આમાં ઉપર પાછું ઓવરલેપ થશે, નહીં મજા આવે, ચાલો છોડો। ટૂંકમાં આપણે એમ કહીએ કે આ પી બિંદુથી ચારે તરફ જે વાહન વ્યવહાર ખર્ચ કરીને આપણે ઘણા બધા આ રીતે વર્તુળો મેળવી શકીએ। ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે બીજું આ પી ટુ પેઢી છે, સેમ પી ટુ પણ પેઢી જે છે તે પણ કેવું છે, લઘુત્તમ હેરફેર ખર્ચે સ્થપાયેલી પેઢી છે। એનું સ્થળ કેવું છે તો કે ભાઈ લઘુત્તમ હેરફેર ખર્ચે એ સ્થપાયેલી પેઢી છે। ઓકે, તો આપણે એમ કહીએ કે આજે ઓછામાં ઓછા સ્થળે સ્થપાયેલી જે પેઢી છે એમાં પણ મેં કીધું તેમ કે ચારે બાજુ વાહન વ્યવહાર શક્ય બને છે પી ટુમાં, અને એ રીતે ઘણા બધા સમ હેરફેર ખર્ચના વર્તુળો મેળવી શકાય છે। એ જ રીતે આપણે એમ કહીએ કે ત્રીજી પેઢી પણ છે, પી થ્રી પેઢી। ઓકે, હવે આપણે એમ કહીએ કે આ એક આપણને એક ચોક્કસ વર્તુળ આ રીતે આપણને બતાવેલું છે આપણી આકૃતિમાં। ઓકે,
તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આકૃતિમાં જે આ ચોક્કસ વર્તુળ જે દર્શાવેલું છે એ ચોક્કસ વર્તુળને આપણે કહીએ છીએ પરિવર્તક સમહરફેર ખર્ચ. અને શું કહીએ છીએ આપણે? પરિવર્તક સમહેરફેર ખર્ચ. ઘણા બધા સમહેરફેર ખર્ચના વક્રો પૈકીનો આ એક જ વક્ર છે પરિવર્તક સમ. ઘણા બધા આ રીતે સમ હેરફેર ખર્ચના એની ઉપર પણ છે વક્રો અને એની નીચે પણ છે, એટલે કે પી પેઢીના ઘણા બધા સમ હેરફેર ખર્ચના વક્રો છે, પી ટુ પેઢીના પણ ઘણા બધા સમ હેરફેર ખર્ચના વક્રો છે, પી થ્રી પેઢીના પણ ઘણા બધા સમ હેરફેર ખર્ચના વક્ર છે, પણ એમાંથી માત્ર એક જ વક્ર આપણને આકૃતિમાં દર્શાવેલો છે ત્રણે ત્રણ પેઢીઓના સંદર્ભમાં, એ વક્રને આપણે કહીએ છીએ પરિવર્તક સમ હેરફેર ખર્ચનો વક્ર. હવે પરિવર્તક સમ હેરફેર ખર્ચનો વક્ર એટલે શું? પાછો પ્રશ્ન ઊભો થાય તો આપણે એમ કહીએ કે એક બાજુ કેન્દ્રીયકરણથી થતો આર્થિક લાભ અને બીજી બાજુએ ખાસ કરીને આપણે એમ કહીએ કે વધારાના જે હેરફેર ખર્ચ છે, વધારાનો જે વાહન વ્યવહારનો ખર્ચ છે, એનાથી થતો ગેરલાભ બંને સરખા થાય. ફરી પાછું, પરિવર્તક સમ હેરફેર ખર્ચ એટલે એવો ખર્ચનો વક્ર કે જ્યાં એક બાજુથી કેન્દ્રીકરણથી થતા લાભ અને હેરફેર ખર્ચથી થતા ગેરલાભ એ બંને સમાન થાય, એ દર્શાવતો ખર્ચનો જે વક્ર છે એ દર્શાવતો સમ હેરફેર ખર્ચનો વક્ર છે, એ સમ હેરફેર ખર્ચના વક્રને આપણે કહીએ છીએ પરિવર્તક સમ હેરફેર ખર્ચનો વક્ર. પરિવર્તક સમ હેરફેર ખર્ચનો એટલે હું તો કે ભાઈ એક બાજુ કેન્દ્રીયકરણથી થતા ઉદ્યોગોના પેઢીઓના કેન્દ્રીયકરણથી થતા આર્થિક લાભ અને બીજી બાજુ વધારાના હેરફેર ખર્ચથી થતો ગેરલાભ એ બંનેનું મૂલ્ય સમાન થાય. તો આપણે એમ કહીએ કે આ ત્રણે ત્રણ જે પેઢીઓ છે એ ત્રણે ત્રણ પેઢીઓનો એક કોમન એરિયા બતાવેલો છે. અહીંયા જુઓ તમે, વચ્ચે આપણે કહીએ કે અમુક એરિયામાં આપણને આ રીતનો, ખાસ કરીને આ રીતે આપણને આ એ વિસ્તાર એવો વિસ્તાર છે કે જે ત્રણે ત્રણ વર્તુઓ એકબીજાને છેદે છે, એટલે આપણે એમ કહીએ કે આ છેદન બિંદુ છે. આજે એ વિસ્તારમાં જે ડોટ 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 કરીને આપણે એ બતાવેલું છે, એ ત્રણે ત્રણ પેઢીનો જે એરિયા છે એ ત્રણે ત્રણ એરિયા પેઢીનો એરિયાને છેદે છે, ઓવરલેપ થાય છે એકબીજાને. એટલે આપણે એમ કહીએ કે આ છેદન બિંદુ એ ઉદ્યોગોની કેન્દ્રીયકરણની શક્યતા દર્શાવતું બિંદુ કહેવાય. આ એ એરિયા કેવો કહેવાય? કે જ્યાં ઉદ્યોગોનું કેન્દ્રીયકરણ થવાનો અવકાશ પૂરેપૂરો રહેલો છે. ઓકે, એટલે આપણે એમ કહીએ એનો મતલબ શું થાય? કે અહીંયા આ સ્થળ કરતાં પણ લાભ વધારે છે, પી વન સ્થળ, પી ટુ સ્થળ અને પી થ્રી સ્થળ, એના કરતાં પણ પેઢીની ઉત્પાદન પ્રક્રિયામાં કરકસર અથવા તો ઉત્પાદન પ્રક્રિયા સસ્તી એ આ બિંદુએથી અહીંયા વાળી છે, આ બિંદુએથી અહીંયા સારી છે, આ બિંદુએથી અહીંયા સારી. તો હવે પ્રશ્ન એ ઊભો થાય કે આ બિંદુ કે જે લઘુત્તમ હેરફેર ખર્ચ દર્શાવે છે, લઘુત્તમ હેરફેર ખર્ચ દર્શાવે છે ત્રણે ત્રણ પેઢીના સંદર્ભમાં, પી વન, પી ટુ અને પી થ્રીનો જે આ બિંદુ બતાવેલું છે તે, ત્યાંથી અહીંયા પેઢી એ વિસ્તારમાં સ્થાનિકૃત થશે કે કેમ, એ સમજાવતા કારણોને આલ્ફ્રેડ વેબરે આનુષંગિક કારણો તરીકે ઓળખાવ્યા છે. આનુષંગિક કારણો એટલે પેઢીઓના કેન્દ્રીયકરણને લીધે જ્યાં ઉદ્યોગનું કેન્દ્રીયકરણ થયેલું છે, ઉદ્યોગની અંદર પેઢીઓ એક જ જગ્યાએ સ્થાનિકૃત થાય છે, એ જગ્યાએ જે ઉદ્યોગ વિકાસના લાભો કે જે ઉદ્યોગની દ્રષ્ટિએ બાહ્ય લાભો છે, સોરી પેઢીની દ્રષ્ટિએ બાહ્ય કરકસરના લાભો છે પણ ઉદ્યોગ વિકાસના એ આંતરિક લાભો છે, એ પ્રાપ્તિ અર્થે પેઢીઓ લઘુત્તમ હેરફેર ખર્ચના સ્થાનેથી સ્થળાંતરિત થઈને કેન્દ્રીકરણના લાભો પ્રાપ્ત કરવા માટે આ જગ્યાએ વિવર્તન કરશે કે કેમ, એ સમજાવતા
જે કારણો છે એને આનુષંગિક કારણો કે એને આપણે ખાસ કરીને સહાયક કારણો તરીકે પણ ઓળખાવી શકાય, જેને આપણે કેન્દ્રીયકરણના લાભો તરીકે પણ ઓળખાવી શકાય. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે ખાસ કરીને P1, P2, P3 કરતાં હેરફેરનો ખર્ચ ભલે આપણે એમ કહીએ કે થોડોક વધારે હોય, પણ કેન્દ્રીયકરણના જે લાભો છે એ કેન્દ્રીયકરણના લાભો આપણને ખાસ કરીને આ એ વિસ્તાર જે આપણે એમ કહીએ કે કેન્દ્રીયકૃત થયેલો બતાવવામાં આવેલો છે ત્યાં આપણને એ વધારે પ્રાપ્ત થાય છે એવું કહી શકીએ. તો આપણે એમ કહીએ કે આવા જે વિસ્તાર એ વિસ્તાર છે એ વિસ્તારમાં ઉદ્યોગો પોતાનું પુનઃ સ્થળ પસંદગી કરશે કે કેમ, તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે અહીંયા આ ત્રણ પેઢીઓ છે એટલે જેને આપણે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં આપણે એને કહીએ છીએ રમતનો સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં આપણે ગેમ થિયરી કહીએ છીએ, કે ભાઈ આ ત્રણે ત્રણ પેઢીઓ સ્થળ પસંદગી કરવા માટે આપણે એમ કહીએ કે પરસ્પર એ હરીફાઈ કરે, અને એ હરીફાઈ કરતાં કરતાં ત્રણ પેઢીમાંથી જે પેઢી આર્થિક રીતે બહુ ફંડામેન્ટલી સ્ટ્રોંગ હોય, જેનો આર્થિક બેઝ બહુ વધારે મજબૂત હોય, એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ રિલાયન્સ છે કે ટાટા કંપની છે કે આવી જેનો આપણે એમ કહીએ કે જેનું ટર્નઓવર વધારે છે, જેમાં રોજગારી પામતા વ્યક્તિઓની સંખ્યા વધારે છે, જેમાં તૈયાર માલનું ઉત્પાદનનું પ્રમાણ વધારે છે, જે વધારે ડિવિડન્ડ આપે છે, જેનું રિઝર્વ ફંડ ઊંચું છે, જેના આપણે એમ કહીએ કે મૂડીબજારમાં જેની ઇક્વિટીના ભાવ ઊંચા, આવી છે જેને આપણે ઇકોનોમિકલી ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની કહીએ છીએ. આ ત્રણ કંપનીમાંથી, આ ત્રણ પેઢીઓમાંથી એવી પેઢી એ અહીંયા વિસ્તારમાં કે જેનું કદ મોટું છે એ વિવર્તિત થવાનું અહીંયા વલણ દાખવે છે. અન્યથા આપણે એમ કહીએ કે બાકીની જે પેઢીઓ છે એના કરતાં જે આપણે કહીએ ત્રણે ત્રણની જે કોમ્પિટિશન ચાલે કે કોણ અહીંયા એ સ્થળે કે જ્યાં સૌથી વધારે લાભ છે ત્યાં સ્થપાય, તો મેં કીધું તેમ કે આ ત્રણે ત્રણમાંથી જે પેઢીનો આર્થિક પાયો જે બહુ મજબૂત હોય, બહુ સ્ટ્રોંગ હોય, જેની પાસે મૂડીભંડોળ પુષ્કળ પ્રમાણમાં હોય, એવી પેઢી આ એ વિસ્તારમાં સ્થાનિકૃત થશે. બાકીની જે પેઢીઓ છે ત્રણમાંથી, તે બાકીની પેઢીઓ આપણે એમ કહીએ કે અહીંયા આ ક્યુ બતાવેલું છે, પીની સાથે Q1, Q2, Q3, દરેક વર્તુળમાં આપણે એ રીતે Q1, Q2 ને Q3 એવું પોઈન્ટ બતાવેલા છે. તો આપણે એમ કહીએ કે કેન્દ્રીકરણનો લાભ લેવા માટે લઘુત્તમ હેરફેર ખર્ચનું જે P1 બિંદુ છે એનાથી એ લોકો ખસી અને બાકીની એક પેઢી તો વચ્ચેના વિસ્તારમાં એ વિસ્તારમાં સ્થાનિકૃત થાય કે જે મોટી છે, મોટા કદની છે, જેની સંચાલકીય કાર્યદક્ષતા ઊંચી છે, એવી પેઢી અંદર સ્થપાય વચ્ચેના વિસ્તારમાં કે જ્યાં કેન્દ્રીયકરણના લાભ વધારે વધારે પ્રાપ્ત થતા હોય એવી જગ્યાએ સ્થપાય. પણ બાકીની જે પેઢી, આ તો આપણે ખાલી ઉદાહરણમાં ત્રણ જ પેઢી લીધેલી છે, વાસ્તવમાં તો 500 પેઢી પણ હોય, આવી રીતે 500 પેઢી હોય, 100 પેઢી હોય, 200 પેઢી હોય, ગમે તેટલી પેઢીઓ હોય, તો એમાંથી એક પેઢી એવી જે સ્થપાય વચ્ચેના ભાગમાં અથવા એક કરતાં વધારે પણ હોય, ઘણી વખત આવી આપણે એમ કહીએ કે મોટા કદની પેઢીઓ એક કરતાં વધારે પણ હોય, તે આ વિસ્તારમાં વચ્ચેના વિસ્તારમાં આ છેદન વિસ્તારમાં કે જ્યાં આપણે એ બતાવેલું છે એ વિસ્તારમાં સ્થાનિકૃત થાય. બાકીની પેઢી શું કરે છે, એ કેન્દ્રીયકૃત વિસ્તારની ખૂબ નજીકના વિસ્તારમાં પુનઃ સ્થળ પસંદગી કરે છે. એની વચ્ચે તો એ લોકોનું ગજું નથી, આર્થિક ક્ષમતા નથી એ લોકોની, પણ એ લોકો ખસીને ક્યાં જાય છે, તો કે જ્યાં કેન્દ્રીકરણના લાભો વધારે પ્રાપ્ત થાય છે ત્યાં એ લોકો એ તરફ પોતાનું સ્થળ પસંદ કરે છે. એટલે આપણે એમ કહીએ ને કે વેબરે શું કીધું કે આનુષંગિક જે કારણો છે, આનુષંગિક પરિબળો છે, અન્ય જે પરિબળો છે એવા પરિબળો છે કે જે ઉદ્યોગની પુનઃ સ્થળ પસંદગીને નક્કી કરે છે. તો ઉદ્યોગની પુનઃ સ્થળ પસંદગીને નક્કી કરતા કારણો કયા છે, તો કે ભાઈ આ કેન્દ્રીયકરણમાંથી લાભ થતા જે ઉત્પન્ન થતા જે લાભો છે તે લાભો છે. ઓકે, એટલે આપણે આ જે છે તે આલ્ફ્રેડ વેબર એને આનુષંગિક પરિબળો પણ ઉદ્યોગોની સ્થળ પસંદગીને અસર કરે છે એવું અહીંયા કહેવા માગે છે.
ઓકે, એટલે આપણે એમ કહીએ કે એ વિસ્તાર એ એવું ઇષ્ટતમ સ્થળ છે, એવું યોગ્ય સ્થળ છે, કે ખરેખર એ જગ્યાએ જો આપણે એમ કહીએ કે ત્રણે ત્રણ પેઢી અથવા તો વાસ્તવમાં જેટલી પેઢી હોય એ લોકોનું જે કુલ ઉત્પાદન છે એ કુલ ઉત્પાદનનો જે ખર્ચ છે એ લઘુત્તમમાં લઘુત્તમ હોય છે, અને ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ એવો જે એ વિસ્તાર છે તેમાં મોટા કદની પેઢી મોટે ભાગે સ્થપાતી આપણને જોવા મળે છે. ઓકે, હવે આપણે એમ કહીએ કે વેબરનો જે સિદ્ધાંત છે, ઉદ્યોગોની સ્થળ પસંદગી નક્કી કરતો જે સિદ્ધાંત છે, એ આપણે એમ કહીએ કે તત્કાલીન સમયમાં જે સ્થળ પસંદગીના સિદ્ધાંતો પૈકીનો એક ઘણો બધો સ્વીકારેલો સિદ્ધાંત છે. પરંતુ આપણે એમ કહીએ કે ઘણા બધા લેખકોએ એની ટીકા છતી કરી છે, મર્યાદાઓ બતાવેલી છે. એમાં ખાસ કરીને ડેનિસન છે, સાર્જન ફ્લોરેન્સ છે, પ્રેડલ છે, ઓસ્ટિન રોબિન્સ છે, આવા જે બધા વિચારકો છે એમણે એની કેટલીક ટીકા કરેલી છે. તો પહેલું તો આપણે પહેલી જે ટીકા છે તે એના જે આનુષંગિક જે કારણો કે પરિબળો એમણે સમજાવેલા છે એના સંદર્ભે કરેલી ટીકા છે, કે ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ આ જે વિસ્તાર છે એ વિસ્તાર કે જ્યાં સૌથી વધારેમાં વધારે આપણે એમ કહીએ કે ઉત્પાદન થાય છે, થવાની શક્યતા છે, ઓછામાં ઓછો ઉત્પાદન ખર્ચ લાગુ પડે છે, અને એ વિસ્તાર એવો છે કે જ્યાં સૌથી વધારે ઉદ્યોગ વિકાસના લાભો ઉદ્ભવે છે, અને એ વિસ્તાર એ પેઢીને સૌથી નફાકારક નીવડશે એવું કહે છે. બરાબર છે, આપણે આલ્ફ્રેડ વેબર જે આપણને કહે છે તે પ્રમાણે. તો આપણે એમ કહીએ કે હંમેશા મેં કીધું તેમ કે કોઈ પણ પેઢી એ જ્યારે પોતાના ન્યૂનતમ હેરફેર ખર્ચના સ્થાને સ્થપાયેલી હોય, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની સ્થાપના એટલે પેઢીએ પહેલાં તો આપણે એમ કહીએ કે ઉત્પાદન પ્રક્રિયા માટે એણે પ્લાન્ટ બાંધવો પડે, પ્લાન્ટની અંદર જેને આપણે સ્થિર સાધનો કહીએ છીએ, યંત્ર સામગ્રી છે, કાયમી સ્ટાફ છે, આ બધું આપણે એમ કહીએ કે એનું ઇન્સ્ટોલેશન કરવું પડે. તો આપણે એમ કહીએ કે જ્યારે પેઢી પોતે જ્યારે ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછા ન્યૂનતમ હેરફેરના ખર્ચે જ્યારે સ્થપાયેલી હોય છે ત્યારે એણે ઘણો બધો ખર્ચ, નાણાકીય ખર્ચ, વાસ્તવિક ખર્ચ એણે કરેલો હોય છે. તો તે સંજોગોમાં આપણે એમ કહીએ કે કેન્દ્રીયકરણના લાભ લેવા માટે લાખો કરોડો રૂપિયા ખર્ચે સ્થપાયેલી જે પેઢી છે તે અન્ય સ્થળે સરળતાથી ભલે એને લાભ મળતો હોય, કેન્દ્રીયકરણનો લાભ એને ભલે મળતો હોય છતાં પણ એ નવા સ્થળે કેન્દ્રીયકરણનો લાભ લેવા માટે વેબર જેટલું સૈદ્ધાંતિક રીતે સમજાવે છે એટલું વ્યવહારિક જગતમાં શક્ય બનતું નથી. હા, પણ એટલું આપણે એમ કહી શકીએ કે જો તદ્દન નવું એકમ જો પેઢીએ સ્થાપવું હોય તો નવું એકમ એ ઇષ્ટતમ જે સ્થળ છે, ત્રણે ત્રણ જે આપણે એમ કહીએ કે પેઢીઓનું જે છેદન બિંદુ છે એ સ્થળની નજીકના વિસ્તારમાં નવો જો પ્લાન્ટ નાખવાનો હોય, નવું જો એકમ સ્થાપવાનું હોય, તો આપણે એમ કહીએ કે એ વિસ્તારમાં એ સ્થાપે છે. અન્યથા આપણે એમ કહીએ કે વેબરે જે બતાવ્યું છે એ એ વિસ્તારમાં સરળતાથી, ખાસ કરીને આપણે એમ કહીએ કે એકમ એ સ્થપાય નહીં, એ વિવર્તિત થાય નહીં. નવું એકમ હોય તો બરાબર છે, પણ જૂનું એકમને જ્યારે આપણે એમ કહીએ કે સ્થળાંતર કરવાનું હોય તો બહુ ખરેખર આપણે એમ કહીએ કે એમાં ઘણો બધો સમય, ઘણી બધી શક્તિ અને ઘણો બધો ખર્ચ ઉઠાવવો પડે છે. એટલે કોઈ પણ પેઢીના સંચાલકો એ આપણે એમ કહીએ કે એ રીતે પોતાની ભલે લાભ થતો હોય, ભલે આનુષંગિક પરિબળોને લીધે એને કેન્દ્રીયકરણના લાભો થતા હોય, છતાં પણ એ વિવર્તિત થાય નહીં વાસ્તવિક જગતમાં, વ્યવહારિક જગતમાં.
બીજું આપણે એમ કહીએ છીએ તે પ્રમાણે કે વેબરનો સિદ્ધાંત છે તેમાં ઘણી બધી આપણે આગળના જે પ્રાથમિક પરિબળો જોયા કે ભાઈ વેબરનો સિદ્ધાંત છે તે ઘણી બધી આપણે એમ કહીએ કે અવાસ્તવિક ધારણાઓ પર રચાયેલો છે. હવે આપણે એણે જે પ્રાદેશિક પરિબળો આપણને સમજાવ્યા કે વાહન વ્યવહારનો ખર્ચ છે તો તેમાં એણે માત્ર બે પરિબળનો સમાવેશ કરેલો છે. એક તો પહેલું એણે કીધું તે પ્રમાણે કે વસ્તુનું વજન, કે વસ્તુનું વજન જેમ વધારે તેમ હેરફેર ખર્ચ વધારે, વસ્તુનું વજન જેમ ઓછું તેમ હેરફેર ખર્ચ ઓછો. અને બીજું હેરફેરનું અંતર, કે ભાઈ હેરફેરનું અંતર વધારે તેમ હેરફેર ખર્ચ વધારે, હેરફેરનું અંતર જેમ ઓછું તેમ હેરફેરનો ખર્ચ ઓછો. તો આપણે એમ કહીએ કે વાહન વ્યવહાર ખર્ચને અસર કરતા આ માત્ર બે જ પરિબળો નથી જે આલ્ફ્રેડ વેબરે કીધેલા છે તે પ્રમાણે, પણ વાસ્તવિક જગતમાં આપણે જોઈએ તો વાહન વ્યવહારના સાધનોનો પ્રકાર પણ વાહન વ્યવહાર ખર્ચને અસર કરે છે. મારા શબ્દો બરાબર સાંભળજો, વાહન વ્યવહારનો ખર્ચનો અસર માત્ર આલ્ફ્રેડ વેબરે બતાવેલા બે પરિબળો પર જ નથી, વસ્તુનું વજન અને હેરફેરના અંતર સિવાય પણ આપણે એમ કહીએ કે ત્રીજું પરિબળ છે એ છે વાહન વ્યવહારના સાધનનો પ્રકાર. કે દાખલા તરીકે આપણે થ્રી વ્હીલ ટેમ્પો લઈએ, સૌથી પહેલાં કે આપણે કહીએ રિક્ષા લઈએ, તો રિક્ષામાં આપણે કોઈક સામાન ચડાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીએ તો આપણે ધારો કે 50 રૂપિયા ભાડું થાય છે. હવે એટલું જ અંતર જો આપણે થ્રી વ્હીલ ટેમ્પામાં મોકલીએ તો 300 રૂપિયા લે, આપણે 100 રૂપિયા લઈએ આપણી પાસે. જો ટાટાનો આપણે એમ કહીએ કે ટાટા હાથી જેવો આપણે ટેમ્પો લઈએ તો એટલા જ અંતરનું એટલું જ વજનવાળું વસ્તુ એ 300 રૂપિયા લે. એટલી જ વસ્તુનું વજન હોય, એટલું જ અંતર હોય, પણ મોટો જો આપણે કહીએ કે સ્વરાજ મઝદાનો કે એવો કોઈ મોટી જો આપણે કોઈ ગાડીમાં જો ચડાવીએ એ વસ્તુ તો આપણી પાસેથી વધારે ભાડું લે. મોટી ટ્રક કરીને એટલી જ વસ્તુ જો ચડાવેલી હોય તો આપણે એમ કહીએ કે એનું ભાડું વધારે હોય. તો આપણે એમ કહીએ કે વાહન વ્યવહારનું જે સાધન છે એ કયા પ્રકારનું છે. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે અમૂલ કંપની છે, અમૂલ કંપની આપણે જાણીએ છીએ કે એની ડેરી અને ડેરી પ્રોડક્ટ આણંદમાં મેન્યુફેક્ચરિંગ થાય છે. હવે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આઈસ્ક્રીમ પણ બને છે, અમૂલના આઈસ્ક્રીમ જાણીએ છીએ આપણે. હવે આપણે એમ કહીએ કે અમૂલના આઈસ્ક્રીમ એક જગ્યાથી બીજી જગ્યા, કારણ કે એની જાહેરાત તો તમે જુઓ તો એશિયા ખંડમાં વેચાય છે, એવું નથી કે ભાઈ ભારતમાં જ અમૂલનું માર્કેટ છે. અમૂલ જે ડેરી છે એની પ્રોડક્ટ આપણે એમ કહીએ કે પાકિસ્તાનમાં પણ વેચાય છે, બર્માંમાં પણ વેચાય છે, બાંગ્લાદેશમાં પણ વેચાય છે, સાઉદી અરેબિયામાં પણ વેચાય છે, એની એક્સપોર્ટ પણ થાય છે, વિદેશોમાં પણ વેચાય છે. ઓકે, હવે આપણે એમ કહીએ કે ગુજરાતમાં જ નહીં ઘણી બધી જગ્યાએ એનું આપણે એમ કહીએ કે વેચાણ થાય છે. તો હવે આઈસ્ક્રીમને મોકલવો હોય તો વાહન વ્યવહાર કેવું જોઈએ? પાછળ કોલ્ડ સ્ટોરેજવાળું હોવું જોઈએ. ઓકે, એટલે ઘણા આપણે કહીએ કે ટ્રક કે ટેન્કર એવી હોય કે પાછળ આખી કુલિંગ એસીનું અંદર સિસ્ટમ ફિટ કરેલી હોય. તો હવે આવું જે વાહન વ્યવહાર છે, વાહન વ્યવહારનું સાધન છે, એનો સૌથી વધારે ભાવ હોય કે ભાઈ આપણે એમ કહીએ કે સાદામાં આપણે મોકલીએ સાદા ટેમ્પામાં તો ધારો કે કિલોમીટરના 7 રૂપિયા લેતો હોય, પણ આવું કોલ્ડ સ્ટોરેજવાળું આપણે એમ કહીએ કે પાછળ કુલિંગ સિસ્ટમવાળું જો વાહન હોય તો આપણે એમ કહીએ કે 1 કિલોમીટરના 70 રૂપિયા લઈ. તો વાહન વ્યવહાર ખર્ચ કોને લીધે ફેરફાર પડેલો હોય તો કે ભાઈ વાહન વ્યવહારનું જે સાધન છે એના લીધે બદલાયો. એ જ રીતે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ભાઈ પેટ્રોલ ડીઝલને લઈ જતી જે ટેન્કરો છે એ વિશિષ્ટ પ્રકારનું આપણે એમ કહીએ કે એની રચના હોય. એની પાછળની જે ટેન્ક છે તેમાં 3 કમ્પાર્ટમેન્ટ હોય, એક જ આખી કમ્પાર્ટમેન્ટમાં પેટ્રોલ કે ડીઝલ નહીં ભરેલું હોય, અંદર જ એક જ ટેન્કની અંદર 3-4 એના ભાગ પાડેલા હોય. અને તે પણ એનામાં પણ આપણે જાણીએ તે પ્રમાણે કે બહુ હેવી સ્ટીલનું ગેજનું આપણે કહીએ કે સ્ટીલના પતરા લોખંડના પતરા ફીટ કરેલા હોય. તો એવા વાહન વ્યવહારના સાધનોનો ખર્ચ, વાહન વ્યવહારનો ખર્ચ એ વધારે હોય છે. એ જ રીતે આપણે જોઈએ છીએ કે ઘણી વખત આપણે રોડ પર જઈએ છીએ, રોડ પર હોઈએ છીએ ત્યારે આપણને ખબર છે કે મારુતિ છે કે ટ્રેક્ટર છે કે હીરો હોન્ડા છે, આ બધી ગાડીઓને લઈ જતી મોટી મોટી ટ્રકો, ટેન્કર જેને આપણે કહીએ, મોટી મોટી ટ્રકો હેવી લોડેડ,
એ બધી જતી હોય. તો હવે એ આપણે એમ કહીએ કે બહુ ધીમી ચાલે ને એનો લેન્થ એના લગભગ 50-60 પૈંડા હોય એના નીચે પાછળના ભાગમાં, તો હવે એ વાહનનો ખર્ચ વધારે હોય. પણ એની સાથે એટલું આપણે એમ કહીએ કે એ વધારે વસ્તુનું વહન કરી શકે. તો આપણે એમ કહીએ કે વાહન વ્યવહાર ખર્ચનો આધાર એ વાહન વ્યવહારના સાધનનો પ્રકાર કેવો છે. આપણે અહીંયાથી કોઈ અમેરિકા વસ્તુ મોકલવી હોય તો સીટમાં મોકલીએ તો 500 રૂપિયા થાય, બરાબર? વજન પર, ધારો કે આપણે એમ કહીએ કે હલકા વજનની વસ્તુ છે, આપણે સીટમાં મોકલવી હોય વાહન આપણે અમેરિકા તો 500 રૂપિયાનો ખર્ચ થાય. પણ એ જ વસ્તુને જો આપણે પ્લેનમાં મોકલવી હોય તો 2000 રૂપિયા ખર્ચ થાય. આપણે એમ કહીએ કે પેલું સીટ છે તો પહોંચતા મહિનો લગાડે ને આ બે દિવસમાં પહોંચી જાય, 3 દિવસમાં પહોંચી જાય. તો આપણે એમ કહીએ કે વાહન વ્યવહારનું સાધન બદલાયું એટલે વાહન વ્યવહારનો ખર્ચ બદલાયો. ઓકે, બીજું છે વસ્તુઓના પ્રકાર. વાહન વ્યવહારના ખર્ચને અસર કરતું પરિબળ કયું છે? કે વસ્તુઓના પ્રકાર પણ છે. દાખલા તરીકે એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે પેટ્રોલ લઈ જવાનું હોય તો વસ્તુનો અત્યંત જ્વલનશીલ હોય એટલે એમાં જોખમનું પ્રમાણ વધારે હોય એટલે એનો વાહન વ્યવહારનો ખર્ચ વધારે હોય. વસ્તુનો પ્રકાર, કાચ લઈ જવાનો એક જગ્યાએ બીજી જગ્યાએ તૂટી જાય કાચ એટલે એનો ખર્ચ વાહન વ્યવહારના જે સાધનના માલિક છે તે વધારે લે. વસ્તુનો પ્રકાર કેવો છે? એસિડ છે તો એસિડને આપણે એમ કહીએ કે લઈ જવું હોય એક જગ્યાએ બીજી જગ્યાએ તો એનો ખર્ચ વધારે લાગવું પડે. એ જ રીતે હીરા છે, ડાયમંડ છે, બરાબર, ખિસ્સામાં પણ આવી જાય. આપણે એમ કહીએ ને કે વસ્તુનો પ્રકાર. હવે આપણે હીરા કોઈ જગ્યાએ એક જગ્યાએથી બીજા જગ્યાએ મોકલવા હોય તો એનું જોખમનું પ્રમાણ વધારે હોય. તો આપણે એમ કહીએ કે એનો હેરફેર ખર્ચ વધી જાય. કે ભાઈ રિસ્ક છે, સોનું છે, હીરા છે, આવી કિંમતી વસ્તુઓ છે. તો ભલે વસ્તુ વજનમાં ઓછી છે, હલકી છે, છતાં પણ આપણે એમ કહીએ કે એમાં જોખમનું પ્રમાણ વધારે છે. એટલે આપણે એમ કહીએ ને કે કુરિયરવાળા છે કે આંગળિયા સર્વિસ છે, આ બધી સર્વિસ છે, એનો ચાર્જ બહુ ઊંચો કરે. હીરાની બી ટ્રાન્સફર થાય છે એક જગ્યાએ બીજી જગ્યાએ, તો એનો વર્ષનો પ્રકાર એવો છે. તો આપણે એમ કહીએ કે આલ્ફ્રેડ વેબરે આ બધા જે પરિબળો છે તેની અવગણના કરેલી છે. વસ્તુની ગુણવત્તા છે, જોખમ છે, વસ્તુની જાળવણી છે, બહુ સેફલી અને ધીરે 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 લઈ જવું પડે. અત્યંત આપણે એમ કહીએ કે બહુ સોફેસ્ટિકેટેડ વસ્તુ હોય તો એને બહુ ધીરે ધીરે ચલાવવું પડે વાહન, તો ડીઝલ એટલું વધારે પડે, પેટ્રોલ એટલું વધારે પડે. એટલે વસ્તુની જાળવણી જ્યારે વસ્તુ આ મહત્ત્વની હોય ત્યારે વાહન વ્યવહાર ખર્ચ એટલો વધતો હોય. એ જ રીતે આપણે એમ કહીએ કે વસ્તુના ચઢાવવા ઉતારોનો, જેને આપણે હમાલી ખર્ચ કહીએ છીએ, એકાઉન્ટન્ટની ભાષામાં એને કહ્યું છે નૂર જકાત ખર્ચ કહીએ આપણે, કે ભાઈ વસ્તુને ચઢાવવા ઉતારવાનો ખર્ચ, કે ભાઈ સિમેન્ટ છે, રેતી છે, કપચી છે, રબલ છે, આ બધી વસ્તુઓ કેવી છે, એનો વાહન વ્યવહારનો ખર્ચને અસર કરતું પરિબળ છે એ વસ્તુને ટ્રકમાં નાખવી ને પછી એને પ્રોપર જગ્યાએ ખાલી કરવી. તો આપણે એમ કહીએ કે એનો ખર્ચ પણ, આ જે ચઢાવવા ઉતારવાનો ખર્ચ છે તે પણ એના હેરફેર ખર્ચને અસર કરે છે. એટલે આપણે એમ કહીએ કે ખાલી વસ્તુનું વજન અને અંતરના જે ધોરણ લીધેલું છે એણે આલ્ફ્રેડ વેબરે, એના કરતાં ખરેખર નાણાકીય ખર્ચનું ધોરણ લેવું વધારે અગત્યનું હતું, જેની અવગણના આપણને અહીંયા આ સિદ્ધાંતમાં થયેલી જોવા મળે છે. એ જ રીતે બીજું આપણે કહીએ તો કે ભાઈ આલ્ફ્રેડ વેબર એવું કહેવા માંગે છે કે શ્રમના નિશ્ચિત કેન્દ્રો છે. બરાબર, આપણે ઉદાહરણ લીધેલું કે ભાઈ રાજપીપળામાં વસ્તી વધારે છે, રોજગારીની તક ઓછી છે, એટલે રાજપીપળામાં શ્રમનો પુરવઠો પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. અને અંકલેશ્વરમાં આપણે એમ કહીએ કે પુરવઠો ઓછો હોય છે, એની અમે રોજગારીની તકો વધારે છે. અને પુરવઠો પણ આપણે એમ કહીએ કે ભાઈ કાચા માલ સામાનનો પુરવઠો પણ અમુક જ જગ્યાએ પ્રાપ્ત થાય છે એવું વેબરે આપણને કીધું. વેબર શું કહેતો હતો કે શ્રમ પ્રાપ્તિના અને કાચા માલ સામાનની પ્રાપ્તિના અમુક જ નિશ્ચિત કેન્દ્રો હોય છે, અને દરેક જે નિશ્ચિત કેન્દ્રો છે ત્યાં અમર્યાદિત પ્રમાણમાં શ્રમનો પુરવઠો અને કાચા માલ સામાનનો પુરવઠો મળી રહેતો હોય છે. પણ આપણે વ્યવહારિક જગતમાં જોઈએ છીએ, વાસ્તવિક જગતમાં જોઈએ છીએ કે ભાઈ જે જગ્યાએ ઉદ્યોગ વિકસેલો હોય, બરાબર, જે જગ્યાએ આપણે એમ કહીએ કે ઉદ્યોગની સ્થાપના થયેલી હોય અને ઉદ્યોગ ધીરે ધીરે વિકસેલો હોય
તો તેમ તેમ આપણે એમ કહીએ કે શ્રમના કેન્દ્રો પણ ત્યાં ત્યાં વિકસવા માંડે. ત્યાં શ્રમ કેન્દ્રો નવા અસ્તિત્વમાં આવે. અને બીજું, એ કેન્દ્રની સંખ્યા પાછી નિશ્ચિત હોય, એ ગમે એ વધારે જ કરે, અમર્યાદિત રીતે એમાં પણ વધારો કરી શકાય એવું. એટલે કોઈ એક જગ્યાએ શ્રમનો પુરવઠો અમર્યાદિત છે એની કલ્પના કરવા કરતા ઉદ્યોગની સ્થાપના અને વિકાસની સાથે સાથે શ્રમના કેન્દ્રો પણ વધતા જાય છે એ વધારે યોગ્ય છે. એટલે આના પછીનો જે સિદ્ધાંત છે સાર્જન ફ્લોરેન્સનો, એ છે શ્રમ અને ઉદ્યોગની વહેંચણી, આ વચ્ચેનો એક ચોક્કસ કાર્યકારણનો સંબંધ છે. એની અહીંયા વેબરે અવગણના કરેલી હોય એવું આપણે કહી શકીએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઓસ્ટિન રોબિન્સ એવું કહે છે કે બજારમાં જ્યારે ઇજારેયુક્ત હરીફાઈ હોય, અપૂર્ણ હરીફાઈ હોય, અને અપૂર્ણ હરીફાઈ હોય ત્યારે વપરાશના કેન્દ્રો, એટલે કે જેને આપણે કહીએ ને કે વસ્તીના કેન્દ્રો અથવા તો જેને શહેરી વિસ્તાર કહીએ છીએ, એવી નિશ્ચિત કેન્દ્રોની વેબરે ધારણા કરેલી છે. તે પણ કેવી છે? ખરેખર વાસ્તવમાં અવ્યવહારુ છે. આજે આપણે એમ કહીએ કે રાજપીપળામાં બેઠા બેઠા પણ આપણે મુંબઈથી વસ્તુ મેળવી શકીએ છીએ. એટલે ગ્રાહક છે તે કોઈ એક જ જગ્યાએ સ્થાનિયકૃત નથી હોતો, એક જ જગ્યાએ ગ્રાહક છે એવું નહીં. ગ્રાહક તો આખા અર્થતંત્રમાં એરિયલ, સમગ્ર અર્થતંત્રમાં ફેલાયેલો હોય. એટલે બજાર ખરેખર એક જ બિંદુએ આપણે કહીએ કે શહેરી વિસ્તારમાં જ ખરીદ વેચાણ થાય છે એવું નથી. એ અર્થતંત્રના કોઈ પણ ખૂણામાં આપણે એમ કહીએ કે ખરીદ વેચાણ શક્ય હોય છે. એટલે કે ગ્રાહકો આપણે એમ કહીએ કે સમગ્ર અર્થતંત્રમાં ફળવાયેલા છે, ફેલાયેલા હોય છે. એટલે આપણે એમ કહીએ કે પેઢી જ્યારે સ્થળ પસંદગી કરતી હોય છે ત્યારે એવું ખાલી જરૂરી માની લેવાની જરૂર નથી કે ભાઈ એના જે હરીફ પેઢી છે તે જ એની સ્થળ પસંદગી પર અસર કરે. પણ પેઢીઓની જેમ આપણે એમ કહીએ કે અન્ય જે વિક્રેતાઓ છે તેની જેમ ગ્રાહકો પણ પેઢીની સ્થળ પસંદગીને અસર કરે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ બરાબર, મુંબઈ છે, મુંબઈ તો કે મુંબઈ એ અંગ્રેજોને આપેલું નાનું ગામ હતું ગિફ્ટમાં, આપણે એમ કહીએ તો મુંબઈ બરાબર, જેને અત્યારે બોમ્બે મેટ્રોપોલિટન બૃહદ મહાનગરપાલિકા આપણે મોટું શહેર કહીએ છીએ. તે એક વખત કેવું હતું, ગામડું હતું ત્યાં, નાનું માછીમારોનું ગામડું હતું ત્યાં. મુંબઈ કહ્યું બહુ એ પણ કેવું હતું, નાનું ગામ જ હતું. પણ ધીરે ધીરે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ઉદ્યોગો, બજારો વિકસતા ગયા વિકસતા ગયા વિકસતા ગયા, તેમ તેમ એ મુંબઈનું કદ, વપરાશનું કેન્દ્ર પણ કેવું થયું, વધતું ગયું, મોટું થયું, મોટું થયું, મોટું થયું, મોટી ગયું, મોટું થયું. તો આપણે એમ કહીએ કે હજુ પણ એ વપરાશનું કેન્દ્ર એક જ જગ્યાએ નથી, પણ એ એક્સપાન્ડ થતું રહે છે. મુંબઈ, જૂનું મુંબઈ, નવું મુંબઈ, પછી પેલું આપણે એમ કહીએ કે વીટી લાઈનનું મુંબઈ, આપણે એમ કહીએ કે અલગ અલગ પ્રકારના એ શહેરી વિસ્તારો વધતા જાય છે. વપરાશના કેન્દ્રો પણ ઉદ્યોગના વિકસવાની સાથે એ વપરાશના કેન્દ્રોનું પણ સ્થળાંતર થાય છે, એ પણ આપણે એમ કહીએ કે વિસ્તરિત થતા આપણને જોવા મળે છે. એટલે એક જ જગ્યાએ અને એક જ નિશ્ચિત સીમામાં વેચાણનું કેન્દ્ર કે વપરાશનું કેન્દ્ર છે એવી આલ્ફ્રેડ વેબરે કરેલી જે ધારણા છે તે પણ કેવી છે, ખોટી છે. ગ્રાહક ગમે તે એરિયા સુધી વિકસી શકે છે, નવા વપરાશના કેન્દ્રો વિકસી શકે છે. આપણે રાજપીપળાની જ વાત કરીએ કે આજથી 10 વર્ષ પહેલાં આ વડિયા પેલેસની આગળ આપણને કોઈ ગ્રાહક દેખાતા હતા, નથી દેખાતા. આજે આપણે જોઈએ છીએ કે સોસાયટીઓ બની ગઈ, શોપિંગ સેન્ટર બની ગયા, હજુ પણ ધીરે 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 વાવડીને આ બાજુ આપણે જોઈએ તો દરેક આજુબાજુના સરાઉન્ડિંગ એરિયામાં આપણે જોઈએ છીએ તો ઘણી બધી સોસાયટીઓ, ઘણા બધા વસ્તીના કેન્દ્રો વિકસાય. એટલે ઘણા બધા આપણે એમ કહીએ કે પેઢીઓ ધીરે ધીરે નવી નવી સ્થપાતી જ જાય છે. જો આપણે વેબરના દ્રષ્ટિકોણથી જોઈએ તો એક જ જગ્યાએ બજાર આવેલું છે કે વપરાશના કેન્દ્રો કે ગ્રાહકો છે એવું નહીં, ધીરે ધીરે આપણે એમ કહીએ કે એમાં પણ વિસ્તરણ થાય. પછી આપણે એમ કહીએ છીએ કે ખાસ કરીને સાર્જન ફ્લોરેન્સ એવું કહે છે કે ઉદ્યોગની જે આપણે એમ કહીએ કે સ્થળ પસંદગી અંગેના જે તારણો છે એ આપણે પહેલાં જ ચર્ચા કરી ગયા
કે આલ્ફ્રેડ વેબરે જર્મનીના જે ઉદ્યોગો સ્થપાયેલા હતા એનો તલસ્પર્શી અભ્યાસ કરીને અમુક ચોક્કસ તારણો કાઢ્યા કે જેને એણે બે વિભાગમાં વહેંચ્યા, પ્રાદેશિક પરિબળો કારણો અને બીજું આપણે કહીએ આનુષંગિક કારણો. તો સાર્જન ફ્લોરેન્સ કે જે અમેરિકાનો અર્થશાસ્ત્રી હતો એણે એવું કીધું કે ભાઈ આ રીતે આપણે એમ કહીએ કે અસ્પષ્ટ તારણો, સ્પષ્ટ તારણો નથી, એના દ્વારા સ્થળ પસંદગી જેવી જે સંકુલ પ્રક્રિયા છે એને આપણે સમજાવી શકીએ નહીં. એટલે આપણે એમ કહીએ કે ઘણી વખત જે સૈદ્ધાંતિક રીતે જે શુદ્ધ બાબત છે એની કાર્યક્ષેત્રની બહાર કેટલાક બિનઆર્થિક પરિબળો પણ એવા છે કે જે સ્થળ પસંદગીને અસર કરે છે. અને એમાંનું એણે એવું કીધેલું હતું કે વસ્તીની વ્યવસાયિક વહેંચણી અને વસ્તીની જે વ્યવસાયિક વહેંચણી છે એ પણ ઉદ્યોગની સ્થળ પસંદગીને અસર કરે છે. તો આવા જે વ્યાપ્તિમૂલક અને વિશ્લેષણાત્મક અભિગમ છે એ અભિગમ અહીંયા એ આપણે આલ્ફ્રેડ વેબરના સિદ્ધાંતમાં રહી જતા હોય એવું દેખાય છે. બીજું સાર્જન ફ્લોરેન્સ એવું કહે છે કે ઉદ્યોગની સ્થળ પસંદગી પાછળના ઐતિહાસિક જે કારણો છે, પરિબળો છે અને જે સામાજિક પરિબળો છે એની સમજૂતી આલ્ફ્રેડ વેબરે પોતાના સિદ્ધાંતમાં આપી નથી. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ દિલ્હી છે તો દિલ્હીમાં જે ઉદ્યોગો સ્થપાયેલા છે એ કેવા છે, એની પાછળ ઐતિહાસિક કારણો જવાબદાર છે. કે ભાઈ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખૈબર ઘાટના માર્ગે બધા વિદેશી શાસકો આવ્યા અને આપણા પર ચઢાઈ કરી અને એ વિસ્તારમાં સ્થાનીયકૃત થયા. મુગલો આપણે જાણીએ છીએ કે મુગલોની મુખ્ય રાજધાની દિલ્હીમાં હતી. તો આપણે એમ કહીએ કે એનો જે વિકાસ છે તે હિસ્ટોરિકલ છે, આપણે એમ કહીએ ઐતિહાસિક દ્રષ્ટિકોણથી એ શહેરોનો વિકાસ થયેલો છે, એ ત્યાંના ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. એ જ રીતે આપણે કહીએ કે સુરતનો જરી ઉદ્યોગ છે તો સુરતનો જરી ઉદ્યોગ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે વખતે ખાસ કરીને ઘણા બધા વર્ષો પહેલાંની વાત કરું 15-16 સદીમાં કે તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવા બધા ડેમો નહીં હતા. ઉકાઈ કાંકરાપાળ તાપી નદી અને અરબી સમુદ્ર એટલો બધો આમ નદી સમુદ્ર જેવી લાગતી હતી, દર વર્ષે પૂર આવતા હતા કારણ કે બંધ હતા નહીં. એટલે તો તે વખતે આપણે એમ કહીએ કે ગલ્ફના રાષ્ટ્રોમાં જ્યારે મુસ્લિમ ગોરા વેપારીઓ જ્યારે જતા હતા ત્યાં આપણે એમ કહીએ કે વિદેશમાં એટલે કે સાઉદી અરેબિયા, મસ્કત, ગલ્ફના રાષ્ટ્રોમાં ત્યારે આવી ચળકતી વસ્તુઓ બહુ પહેરતા હતા. જરીવાળી માથે ટોપી હોય કે લોકોના જે પહેરવેશ હોય તે લોકો આર્ટ જરી વર્ક કરેલા કપડાં બહુ પહેરતા હતા. તો એનું ત્યાંના સુરતની સ્થાનિક પબ્લિકોએ જોયું કે ભાઈ આ વસ્તુ આ લોકો બહુ માગે છે, એટલે કે આ વસ્તુ એ લોકો બહુ ઉપયોગ કરે છે. તો પછી એના પરથી જોઈને આપણે એમ કહીએ કે એક પરિબળ સુરતમાં જરી ઉદ્યોગ સ્થપાવવા પાછળનું આ એક ઐતિહાસિક પરિબળ છે કે આ મુસ્લિમ જાતિ જે વોરા જાતિ કોમ્યુનિટી છે તે આ રીતે ચળકતા વસ્ત્રો પહેરતી હતી. એના પરથી જોઈને ત્યાંના સ્થાનિકોએ જરી ઉદ્યોગની સ્થાપના કરી અને જરીનું ઉત્પાદન ત્યાં શરૂ થયું. તો આની પાછળ આપણે એમ કહીએ કે ઐતિહાસિક પરિબળો જવાબદાર છે. ઘણી વખત આપણે એમ કહીએ કે ધાર્મિક પરિબળો પણ જવાબદાર છે, સામાજિક પરિબળો પણ જવાબદાર છે. કે દાખલા તરીકે સોમનાથ છે તો કે ભાઈ સોમનાથ મહાદેવનું મંદિર છે, જ્યોતિર્લિંગ પૈકીનું, એટલે આપણને ત્યાં હોટલ ઉદ્યોગ સ્થપાયેલો છે, ઘણી બધી પેઢીઓ આપણને ત્યાં સ્થપાયેલી જોવા મળે. અંબાજી છે તો કે ભાઈ અંબાજીનું મંદિર છે એટલે આપણને આજુબાજુ આખું અંબાજી શહેર વિકસેલું આપણને દેખાય. તો કે ભાઈ આની પાછળ કેટલા ધાર્મિક કારણો છે, સામાજિક કારણો પણ ઘણી વખત આપણને જોવા મળે. કે ભાઈ અમુક આપણે એમ કહીએ કે સોશિયલ કારણો સર શિરડી છે, દાખલા તરીકે શિરડી છે તો શિરડી પણ આખું શિરડી શહેર છે તેનું આખી ઉત્પત્તિ અને આપણે એમ કહીએ કે વિકાસ આપણે એમ કહીએ કે ધાર્મિક અને આવા કારણોસર છે. ઘણા સ્થળો એવા છે કે ભાઈ સામાજિક પ્રથાને લીધે વિકસેલા હોય, કે ભાઈ અમુક લોકો અમુક સ્થળે જાયને અમુક એ પ્રથાનું પાલન થાય એટલે એ શહેર આપણને એ ત્યાં આપણને કે એ શહેર વિકસે ને ત્યાં સાથે સાથે ઉદ્યોગો પણ વિકસતા આપણને જોવા મળે. તો આવા જે પરિબળો છે એની સમજૂતી આપણને આલ્ફ્રેડ વેબરે આપેલી નથી. એના સિદ્ધાંતમાં આ પરિબળોને લીધે
ઉદ્યોગો સ્થળ પસંદગી કરે છે એની સમજૂતી આપણને આના વિશ્લેષણમાંથી મળતી નથી. ખાસ કરીને આપણે એમ કહીએ કે પેડોલ એવું કહે છે કે ભાઈ વેબરનો સિદ્ધાંત છે તે નિગમન કરતાં, ડિડક્ટિવ મેથડ કરતાં સિલેક્ટિવ રીતે એટલે પોતાની રીતે નક્કી કરેલા પરિબળો દ્વારા સમજાવેલો છે, અને એમાં ખાસ કરીને જે એણે જે પરિબળો બતાવેલા છે તેનું વર્ગીકરણ કેવું છે, કૃત્રિમ અને અતાર્કિક છે એવું પેડોલ કહેવા માંગે છે. ઓકે, બીજું આપણે એમ કહીએ કે રોબિન્સ એવું કહે છે કે ભાઈ વેબરે જે અમુક જ જગ્યાએ પ્રાપ્ત એવો જે સ્થાનીય જેને લોકલાઇઝ્ડ મટીરિયલ જેને આપણે કહીએ છીએ, કાચો માલ સામાન કહીએ છીએ તે, અને યુબિકેટસ કે બધી જગ્યાએ સર્વવ્યાપક બધી જગ્યાએ મળતો જે આપણે ઈંટ છે, રેતી છે, પાણી છે, સિમેન્ટ છે, કપચી છે, આવી બધી વસ્તુ, તો કે ભાઈ એનું આ રીતનું સ્થાનીય અને સર્વવ્યાપક પ્રકારનું જે વર્ગીકરણ જે બતાવેલું છે તે પણ કેવું છે, કૃત્રિમ છે. હવે આજનો સમય આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આજનો સમય આપણે જોઈએ છીએ સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહારના સાધનો છે, માળખાગત સુવિધાઓ છે, ઘણા બધા એવા માધ્યમો વિકસેલા છે જેથી કરીને હવે કાચા માલ સામાનની પ્રાપ્તિના જે સ્થળ જે પહેલાંના સમયમાં આપણે એમ કહીએ આજથી 400-500 વર્ષ પહેલાં અમુક જ જગ્યાએ મળતો હતો એવું નહીં, કાચો માલ સામાન બધી જ જગ્યાએ ઘણા બધા વૈકલ્પિક વિસ્તારોમાંથી મળી રહેતો હોય છે. વેચનાર આપણે એમ કહીએ ને કે ઘણા બધા વૈકલ્પિક વિસ્તારમાંથી મળી રહે, એટલે એવું નથી કે ભાઈ એક જ જગ્યાએ જ આપણને ઉપલબ્ધ થાય, પણ આપણે એમ કહીએ કે કાચો માલ સામાન ઘણી બધી ઘણા બધા રીતે ઘણી બધી રીતે ઉપલબ્ધ થાય છે. એટલે આપણે એમ કહીએ કે અમુક જ જગ્યાએ લોકલાઇઝ્ડ જે વેબરે બતાવેલું છે કે અમુક જ જગ્યાએ મળતો હોય કાચો માલ સામાન, એવું નથી, બધી સર્વવ્યાપક છે. હવે તો આપણે અમેરિકાથી પણ કાચો માલ સામાન મંગાવી શકીએ, જાપાનથી પણ આયાત કરી શકીએ, ચાઇનાથી પણ આયાત કરી શકીએ, ભારતના કોઈ પણ રાજ્યમાંથી આયાત કરી શકીએ, કારણ કે આપણે સાધન સામગ્રી આજે વાહન વ્યવહારના સાધનો એટલા ઉપલબ્ધ થયા. બીજા આપણે એમ કહીએ કે ઘણા બધા વૈકલ્પિક બળતણો પણ ઉપલબ્ધ થયા, એટલે ઓછા ખર્ચે આપણે કાચો માલ સામાન ગમે તે વિસ્તારમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓકે, પછી એની જે ટીકા છે રોસ્ટર કહે છે તે પ્રમાણે કે ખાસ કરીને આનો જે સિદ્ધાંત છે વેબરનો એ કેવો છે, મૂડી પ્રધાન છે, કે જેમાં મૂડીયુક્ત મૂડી પ્રચુર બાબતોની વધારે વાત કરવામાં આવી છે. જ્યારે ઓગસ્ટ લોસ કે જે જર્મનીના જ વિચારક હતા એમણે આપણી ચોપડીમાં પરિશિષ્ટમાં આપેલો સિદ્ધાંત છે ઓગસ્ટ લોસનો, સ્થળ પસંદગીનો સિદ્ધાંત, તો એમાં આપણે એમ કહીએ કે એનો સિદ્ધાંત છે લોસનો એ કેવો છે, તો કે ભાઈ સામાન્ય સિદ્ધાંત એને આપણે કહી શકાય. તો આપણે એમ કહીએ કે મૂડીવાદી પરિબળો પર વધારે એણે ભાર મૂકેલો છે, જ્યારે લોસે આપણે એમ કહીએ કે તમામ પ્રકારના જે પરિબળો છે એના પર ભાર મૂકીને સિદ્ધાંતની સમજૂતી આપેલી છે. સંબાટ, સંબાટે એની ટીકા કરતાં એવું કીધું કે ખાસ કરીને મેં કીધું તેમ કે ઐતિહાસિક પરિબળોની અવગણના કરેલી છે, કે ભાઈ સુરતનો જે જરી ઉદ્યોગ છે તે, પછી આપણે કહીએ કે અંજારનો જે આપણે એમ કહીએ કે ખંજર છે, ચપ્પુ છે, સુડી છે, આવી વસ્તુ તલવાર છે, આ બનાવવાનો જે ઉદ્યોગ છે અંજારનો એની પાછળ ઐતિહાસિક કારણો જવાબદાર છે. વારાણસીમાં સ્થપાયેલા ઉદ્યોગો છે, વારાણસીમાં આપણે એમ કહીએ કે અમુક જે ઉદ્યોગો સ્થપાયેલા છે એની પાછળ હિસ્ટોરિકલ પરિબળો જવાબદાર છે, ઐતિહાસિક કારણો જવાબદાર છે. તો આવા બધા જે કારણો છે, પરિબળો છે, તેની અવગણના અહીંયા આપણે આગળ ચર્ચા કરી ગયા છે. આગળ જઈએ આપણે. ડેનિશ નામના વિચારકે એવું કહે છે કે વેબરના સિદ્ધાંતમાં ટેકનિકલ સહગુણકો એટલે જે સામગ્રી આંક બતાવેલો છે તે, એના પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે આલ્ફ્રેડ વેબરે ઉત્પાદન સ્થળ કે પેઢીની સ્થળ પસંદગી એ ખાસ કરીને ખર્ચનું જે માળખું છે, ખર્ચ વિશ્લેષણ છે, અને કિંમતનું જે પરિબળ છે એની સદંતર અવગણના કરેલી છે. જે ખરેખર અગત્યના પરિબળ છે,
કે જ્યારે કોઈ પણ ઉદ્યોગની સ્થળ પસંદગી થાય છે તો ઓલ ઓવર જે ખર્ચનું વિશ્લેષણ છે અને કિંમતનું વિશ્લેષણ છે એ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ, અને ત્યાર પછી આપણે એમ કહીએ કે પેઢીઓ એ સ્થળ પસંદગી કરતી હોય છે તો એની અહીંયા આપણે કહીએ કે અવગણના કરેલી છે. છતાં પણ આપણે એમ કહીએ કે આટલી બધી ખામી હોવા છતાં ઉદ્યોગોની સ્થળ પસંદગીની સમજૂતી આપતો જેને આપણે કંઈ કહેશે સિસ્ટમેટિક સિદ્ધાંત કહીએ એ આલ્ફ્રેડ વેબરે પહેલી વખત આપેલો હતો. બીજું અહીંયા જે આપણને ટીકાઓ દેખાય છે તે જાણે કે એક પક્ષીઓ એવું લાગે, ખંડનાત્મક પ્રકાર ડિસ્ટ્રક્ટિવ લાગે આપણને, એની ખાલી નેગેટિવ બાજુને જે લોકોએ સ્પર્શેલી એવું લાગે આપણને. એટલે આપણે એમ કહીએ કે રચનાત્મક દ્રષ્ટિકોણથી ટીકાઓ રજૂ નથી કરી કે ભાઈ આની વેબરની જે ટીકાઓ કરીને નવા સિદ્ધાંતનું સર્જન થવું જોઈએ એવું નથી. અહીંયા કેવું છે એની માત્ર ને માત્ર નેગેટિવ બાજુને જ ધ્યાનમાં રાખેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે સિદ્ધાંત છે તે ખરેખર ઉદ્યોગોની સ્થળ પસંદગીના જે મૂળભૂત પરિબળો છે એની ખૂબ સરળ શબ્દોમાં સમજૂતી આપે છે, એટલે એનું મહત્ત્વ પણ છે એવું આપણે કહી શકીએ. બોલો બાળકો, અહીંયા આપણો આલ્ફ્રેડ વેબરનો સિદ્ધાંત છે અહીંયા આપણો પૂરો થાય છે. ઓકે, આગળ જઈએ હવે. કે હરિઓમ તસ્સત, જય ગુરુદેવ દત્ત. બોલો બાળકો, થાકી ગયા કે હુઈ ગયા? જવાબ આપો, કોઈ કેમ જવાબ નહીં આપતો. જાગતા જ છે સર. જાગતા જ છે, બધા જાગે છે. કેવું છે, કરીએ આગળ કે જઈએ હવે પટાવીએ? જઈએ, બીજા લોકોને પૂછી જો. મારું તો હાથ. હા, તારુલ, જાગૃતિ, કૃપા, સોનુ, માલતી, અટકીએ અહીંયાથી. માઇક ઓન કરીને જવાબ આપો મને. હા સર. ખાઈકા ને હવે? ચાલો અહીંયાથી અટકીએ આપણે. હા.